નમસ્કાર મિત્રો, હું છું નરેશ શુક્લ અને આપ સાંભળી રહ્યા છો ગ્રંથ પરિચય. આજે મારે જે સંગ્રહ વિશે વાત કરવી છે એ સંગ્રહનું નામ છે લગભગપણું. અભિમન્યુ આચાર્ય, યુવાન વાર્તાકાર, એનો પહેલો વાર્તા સંગ્રહ એટલે પડછાયાઓ વચ્ચે સાહિત્ય રસિકો અને સાહિત્યિક સંસ્થાઓ બંનેનું ધ્યાન આ પહેલાં જ સંગ્રહથી એના તરફ ખેંચાયેલું. સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા યુવા પુરસ્કારથી નવાજવામાં આવ્યા. આ બીજો વાર્તા સંગ્રહ છે. આનંદ એ વાતનો છે કે પહેલાં વાર્તા સંગ્રહની વાર્તાઓને જ્યારે સામે રાખીને આ વાર્તાઓને જોઈએ, મૂલવીએ, ત્યારે આનંદ થાય કે આ વાર્તાકારે વિકાસ કર્યો છે. સભાન રીતે નવા વિષયો, રજૂઆત અને આગવી ઓળખ વાર્તા દ્વારા રચાય આવે એમ કરવાનો પ્રયાસ પણ કર્યો છે. બાકી આપણી સંસ્થાઓએ પુરસ્કારો આપીને અનેક કુમળા છોડને ઉપર ભાર લાદી દે અને ખતમ કરી નાખે એવું બન્યું છે. છેલ્લા બે દાયકામાં લખાયેલી વાર્તાઓમાં અભિમન્યુની વાર્તાઓને નોંધપાત્ર ગણવી પડે એવી મૂલ્યવાન એની રચનાઓ છે. આ સંગ્રહમાં 9 વાર્તાઓ છે અને 3-4 લેખો સમાયવા છે. પહેલી 5 વાર્તાઓનો પરિવેશ અને ક્રિયા જગત વિદેશી ધરતી પર આધારિત છે. અભિમન્યુ આચાર્ય ઉચ્ચ અભ્યાસ અર્થે કેનેડા જાય છે અને એ પરિસ્થિતિએ એમની વાર્તાને બહુ બદલી નાખી છે. એના શબ્દોમાં જોઈએ, પ્રથમ વાર્તા સંગ્રહ પ્રકાશિત થયો એના થોડા મહિનામાં જ હું ભારત છોડીને કેનેડા રહેવા માટે ગયો. છેલ્લા 5-1 વર્ષથી કેનેડા અને ભારત વચ્ચે ઝોલા ખાધા કરું છું. બે દેશ વચ્ચે, બે ભાષાઓ વચ્ચે, બે સંસ્કૃતિઓ વચ્ચે ઝોલા ખાવા એટલે અધવચ્ચે હોવાની, અસમંજસની, લગભગપણાની સ્થિતિ. હું આને મારું સદભાગ્ય સમજું છું. હું અહીં પણ ખરો, ત્યાં પણ ખરો, બંને જગ્યાએ, બંને જગ્યાનો, જોકે મને આ સ્થિતિનું કોઈ દુઃખ નથી. હું આને મારું સદભાગ્ય સમજું છું. મને મારી ભાષા, મારા દેશ, મારા સમાજને દૂરથી જોવાની તક મળી. આવું એને નિવેદનમાં જ કીધું છે. લેખકે પોતાની વાર્તાઓ લખવા પાછળની સમજ, નિયત અને જરૂરિયાતને સમગ્ર નિવેદનમાં સરસ રીતે મૂકી આપી છે. આમ તો બધી વાર્તાઓ વિશે વિગતે વાત કરવાનું મન થાય, પણ સ્થળ સંકોચના કારણે એમ ન કરતા બંને વિભાગને વહેંચીને કહું તો મોટાભાગની વાર્તાઓના અંગ્રેજી અનુવાદોય થયા છે, અથવા તો પહેલાં એ અંગ્રેજીમાંય લખાઈ છે. પહેલાં વિભાગની 5 વાર્તાઓમાં જે પરિવેશ બદલાયો છે તે એના કથાનકને બળકટ બનાવવામાં ઉપયોગી છે. અભિમન્યુની ભાષા સહજ છતાં સંકુલ વાતને અભિવ્યક્ત કરનારી અને 3 સ્તરે વિસ્તાર કરનારી છે. બ્લેકી વાર્તામાં માત્ર નાયકનું ઇનર વ્યક્તિત્વ જ નથી, મહેતા અંકલનું અજીબ એવું સંકુલ વ્યક્તિત્વ જે રીતે વ્યક્ત થયું છે તે અનન્ય છે. અનેક લેયરમાં રચાતી આ વાર્તા સંકુલ એવા ભાવ વિશ્વને, આ પણ નહીં અને તે પણ નહીંની સરહદ પર લગભગપણે જે રીતે પ્રગટ થાય છે તે લેખકનો કમાલ છે. સમાંતર રેખાઓ નામની વાર્તામાં કોલાજની ટેકનિક પોતાની રીતે આગવી અને અસરકારક રીતે આલેખી છે. આ વાર્તામાં વાર્તાનાયક જે રીતે દેશમાં વસતા મા બાપ, પોતાની રોજિંદી અને સેટ થવા મથતી જિંદગી, અને સ્ટોર માલિક બેકી અને એના બોયફ્રેન્ડ લીઝી અને એની મદદ કરતો પુરુષ, બધું જ વેરવિખેર રીતે પોતપોતાના રંગો વિખેરતા જાય છે. ભાતીગળ પ્રોબ્લેમ્સ, એની સાથે ટેકલ કરવા મથતા પાત્રોની દુનિયા બહુ નાના ફલકમાં ગાઢ રંગો સાથે અભિવ્યક્ત થયા છે. લગભગપણું વાર્તા કોરોનાને કેન્દ્રમાં રાખીને સાવ અનોખા અંદાજથી આલેખવામાં આવી છે. અહીં કોરોના પ્રત્યક્ષ રૂપે નથી, પરોક્ષ રૂપે જે ખોફ અનુભવાયો છે એનું રૂપ આકારાયું છે. વાંગ અને કથાનક
બંનેના વ્યક્તિત્વો બખૂબી રીતે લાખો લોકોનું પ્રતિનિધિત્વ કરતા હોય એ રૂપે ઝીલાયા છે. જિંદગી જીવવાના ભિન્ન રૂપો સરસ રીતે ઉપસી આવે છે. અભિમન્યુની વાર્તાઓ દેખીતા ડંખીલા અંતને નથી પ્રયોજતી, એ ચચરાટને છોડે છે વાચકની ભીતરમાં. એની સફળતા છે. વાર્તાનો અંત લગભગની ઉલઝનમાં રાખનારો બનાવીને કલાત્મકતા સિદ્ધ કરી છે. લોન્ડ્રી રૂમ અને મિકી બંને વાર્તાઓ એકદમ સાફસુથરી સંરચના સાથે આકરાઈ છે. એમાંય લોન્ડ્રી રૂમ મને વધારે અસરકારક રીતે કહેવાયેલી વાર્તા લાગી છે, ખાસ વાંચવા જેવી. એના વિશે સ્વતંત્ર લેખ કરવાનું મન થાય. બીજા ખંડની વાર્તાઓનો પરિવેશ સ્વદેશી છે. યુન્ની, ચુન્ની, સ્કૂલ, ભૂલભુલામણી અને લવ યુ, આ વાર્તાઓમાં સૌથી વધારે અનોખી લાગી ભૂલભુલામણી વાર્તા. આ વાર્તામાં મોબાઈલ ગેમને જે રીતે પ્રયોગતી રૂપે વણી લેવામાં આવી છે તે એની પરિપક્વ વાર્તા સમજ અને સર્જક પ્રતિભાને ચીંધે છે. રિયલ લાઈફની સમસ્યાઓ અને મોબાઈલ ગેમમાં આવતી ચેલેન્જને જ્યારે શેડભેળ કરવાની આવડત મહેશ મચ્છરને આવડી જાય છે ત્યારે જે કમાલ સર્જાય છે અને એમાં ભોગ લેવાતી સંવેદનાઓને જે બળકટ રૂપે હોવા છતાં પડછે રાખીને અભિવ્યક્ત કરવામાં આવી છે તે કાબિલે તારીફ છે. ચુન્ની વાર્તા વિશે ઘણાએ લખ્યું છે એટલે વાત નથી કરતો, પણ એ વાર્તામાં અભિમન્યુએ કસબનો સારો ઉપયોગ કર્યો છે. સ્કૂલ અને લવ યુ વાર્તા અલગ પડી આવે છે, પ્રમાણમાં ઊણી ઉતરે છે. એમાં કલાત્મકતા કરતાં જરીકામ વધારે હોવાનું જણાઈ આવે છે. શિક્ષિકાનું વ્યક્તિત્વ સંકુલ બનાવવા જતાં વાર્તા રસ સહજ રહેતો નથી. બાળપણ, પર્સનલ લાઈફ, દીકરી સાથેનું જોડાણ અને ક્લાસના બાળકો સાથેનું વિચિત્ર એવું જોડાણ, પડછે પ્રગટી આવતી બાળપણની સ્મૃતિઓ, આ બધું જ વાર્તામાં હોવાથી શક્યતા બહુ બધી હતી, પણ પૂરો લાભ ન લઈ શકાયો હોવાનું ફીલ થયા કરે છે. એ જ રીતે લવ યુ વાર્તાના નાયક નાયિકાના વ્યક્તિત્વને આલેખવા ઉપર ફોકસ થવાથી પ્રતિતિકલ લાગવું જોઈએ એવું વાર્તા વિશ્વ આલેખવામાં લેખક થાપ ખાઈ ગયા છે એ દેખાઈ આવે છે. ચુન્ની વિશેનો અભિમન્યુનો લેખ અને એની વાર્તા સમજને સમજવા માટે ઉપયોગી થાય એમ છે. સાથોસાથ એ વાર્તાઓને ખોલી આપવામાં સફળ થાય છે, સાથોસાથ એની સર્જક સભાનતા જોઈ શકાય છે. સુમન શાહના નિરીક્ષણો, નવનીત જાનીએ કરેલ આસ્વાદ અને સંજય પટેલનો દીર્ઘ લેખ અભિમન્યુની વાર્તાઓને સમજવામાં અને વાર્તાના નકશીકામને આસ્વાદવામાં ઉપયોગી થાય એવા છે. તો આ છે લગભગપણાની વાર્તાઓ. આજના યુગની આમ જુઓ ને તો આ એક લાક્ષણિકતાય બની ગઈ છે. આપણે શ્યોર નથી થઈ શકતા, આપણે દ્રઢ રીતે સ્ટેન્ડ નથી લઈ શકતા, લઈ શકાય નહીં એવી પરિસ્થિતિમાં જ જીવવું પડે ત્યારે આ લગભગપણું નહીં આમ કે નહીં તેમ, નહીં આ કે નહીં તે, એવી લગભગ સ્થિતિમાં જીવવું એ જાણે કે આજના માણસની નિયતિ બની ગઈ છે. અને એને આ નવો વાર્તાકાર અભિમન્યુ બહુ અસરકારક રીતે એની વાર્તાઓમાં આલેખે છે, એટલે આખી નવા જ પ્રકારની અનુભૂતિ અને એનું આલેખન રીતિમાં રહેલી ફ્રેશનેસ આ વાર્તાઓને મજેદાર બનાવે છે. આજે આ વાર્તાઓ વિશે આટલું જ. હજી જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ મિત્રોને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સૂચનો જરૂર લખજો. તમે કેવા કેવા ગ્રંથોની વાત સાંભળવા ઈચ્છો છો એ પણ જરૂર જણાવજો. તમારો સૌનો જે સહકાર મળી રહ્યો છે એનો આનંદ વ્યક્ત કરીને વિરમું છું. ધન્યવાદ.